નમસ્કાર દોસ્તો વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ એક સમજવાનું છે આપણે સંચાલન એક વિજ્ઞાન છે કલા છે અને વ્યવસાય છે ગમે તો તે જ ડિજિટલ એજ્યુકેશન શેર લાઈકને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે સમજવાનો મુદ્દો એ છે કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન વિજ્ઞાનને પોતાના નિયમો છે સિદ્ધાંતો છે અને એ નિયમો અને સિદ્ધાંતોને અલગ તારવી શકાય છે એની વચ્ચે કાર્ય કારણનો સંબંધ સ્થાપી શકાય છે તો એ વિજ્ઞાન છે વિજ્ઞાનની અંદર ખાસ વિશિષ્ટ પ્રકારના લક્ષણો પણ જોવા મળે છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન વિજ્ઞાનની સર્વવ્યાપકતા છે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં વિજ્ઞાનનું અસ્તિત્વ ન હોય જ્યાં વિજ્ઞાનના સિદ્ધાંતનું અસ્તિત્વ ન હોય આપણી આજુબાજુ અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનના નાના મોટા અનેક સિદ્ધાંતો કાર્ય કરે છે એટલે વિજ્ઞાન સર્વવ્યાપી છે કારણ અને અસરો વચ્ચેનો સંબંધ છે વિજ્ઞાન ના જે સિદ્ધાંતો છે એ સાબિત થયેલા સિદ્ધાંતો છે અને સાબિતી માટે પ્રયોગો થાય છે પ્રયોગોનો આધાર લેવો પડે છે અને પ્રયોગ દ્વારા એ નિયમોની ચકાસણી થાય છે તો એવી જ રીતે સંચાલનને પણ પોતાના નિયમો છે સંચાલનને પણ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતો દ્વારા એ માનવ યંત્ર મૂડી પદ્ધતિઓ એ બધાનો યોગ્ય ઉપયોગ કરે છે એટલે સંચાલન એક વિજ્ઞાન છે અને જ્યોર્જ ટેરી જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે તો વિજ્ઞાન છે એ વ્યક્તિને જાણવાનું શીખવશે એવી જ રીતે સંચાલન એક કળા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય વ્યક્તિ કોઈપણ કાર્યની અંદર નિષ્ણાતો હોય તે કાર્યની એની પાસે કળા છે એવું આપણે કહી શકીએ પણ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ એની પાસે હોવું જરૂરી છે તો સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતી વેળાએ એને આ કલાનો ઉપયોગ કરવો પડે છે કુનેહ સોજ ચાતુર્ય આવડત કલા કૌશલ્ય એનો ઉપયોગ કરવો પડે છે તો જ એ સંચાલનના સિદ્ધાંતોનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે એટલે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો હશે તો એના માટે પણ કલા જરૂરી છે કળા વગર તો સંચાલનના સિદ્ધાંતોનો પણ ઉપયોગ નહીં કરી શકે માત્ર પુસ્તકીય જ્ઞાન છે પૂરતું નથી પણ સંચાલનના સિદ્ધાંતો શીખ્યા પછી એને સામાન્ય વ્યવહારમાં અમલમાં મૂકવાના હોય તો એના માટે પણ કુને શુ ચાતુર્ય આવડત એની જરૂર પડે જ છે આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકની પણ જરૂર પડે છે એટલે સંચાલકે પોતાની આવડત કલા કૌશલ્ય મુજબ એ સંચાલનના સિદ્ધાંતોની અંદર ફેરફાર પણ કરવા પડે છે એટલે ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કળા છે એ વ્યક્તિને કામ કરવાનું શીખવે છે એટલે સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી માત્ર કલા પણ નથી પણ સંચાલન એ વિજ્ઞાન અને કલાનો સુભગ સમન્વય છે એની અંદર એ બંને બાબતોનો સમાવેશ થઈ જાય છે એટલે સંચાલન કળા પણ છે અને વિજ્ઞાન પણ છે આગળ વાત કરીએ સંચાલન એક વ્યવસાય છે કઈ રીતે તો કે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને એ જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે છે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો એવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે સી એ હોય ડોક્ટર હોય વકીલ હોય એની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો લાભ એ સમગ્ર સમાજને આપે છે અને એના બદલામાં સમાજ પાસેથી ફી લે છે એટલે એ બધા વ્યવસાયી વ્યક્તિઓ છે ડૉક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટ એન્જિનિયર એ બધા વ્યવસાયી વ્યક્તિઓ છે તો આ વ્ય વ્યક્તિઓનો વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે નીચેના લક્ષણો જોવા મળે છે નંબર એક વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે આમાં વ્યવસાયની અંદર ખાસ અલગ પ્રકારના જ્ઞાનની જરૂર પડે વ્યવસાયના પ્રકાર પ્રમાણે સી એ છે તો એને સીએનું અલગથી નોલેજ મેળવવું પડશે ડૉક્ટર હોય તો એને ડાક્ટરી વિદ્યાનું અલગથી નોલેજ મેળવવું પડે એ રીતે ડૉક્ટર માટે એમબીબીએસની ડિગ્રી કે એમડીની ડિગ્રી મેળવવી પડે એમએસની ડિગ્રી મેળવવી પડે સંચાલન માટે બીબીએ કે એમબીએની ડિગ્રી મેળવવી પડે એ રીતે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે પછી વ્યવસાયની અંદર જ્ઞાનમાં વધારો થાય કે દરેક વ્યક્તિ દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવી પડે જેટલો અનુભવ મળે એટલો જ્ઞાનમાં વધારો થાય અને સંશોધન થાય છે તો જે વ્યવસાય છે એના મંડળો પણ હોય સંચાલનમાં પણ એના મંડળો છે કે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા આઈઆઈએમ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એક ગુણ માટે આખા ધ્યાન રાખવું પડે જે રાષ્ટ્રીય લેવલે કાર્યરત છે આ સંસ્થા કાર્ય કરી રહી છે ત્યાર પછી આગળ વાત કરીએ કે સંચાલનમાં સંચાલન એક વ્યવસાય છે પણ વ્યવસાયની અંદર આચાર સંહિતાનું પણ પાલન કરવું પડે દરેક વ્યવસાય મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે વકીલો હોય તો એનું પણ એક વ્યવસાયી મંડળ છે બાઉન્સ બાર કાઉન્સિલ જેને કહી શકાય ડોક્ટરોના મંડળો હોય છે એ આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો બનાવે છે અને એ નીતિ નિયમનું પાલન એમાં જોડાયેલા દરેક સભ્યએ ફરજિયાતપણે કરવાનું હોય છે એ નિયમનો ભંગ કરી શકાતો નથી અને નૈતિક જવાબદારી પણ આવે વ્યવસાયની અંદર વ્યવસાયમાં નૈતિક જવાબદારી એ મહત્વપૂર્ણ બાબત છે એટલે જે તે વ્યવસાય વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહીને આ નૈતિક જવાબદારી અદા કરે એ જરૂરી છે ચાર્ટડ એકાઉન્ટના વ્યવસાયમાં અશીલની માહિતી જાહેર ન કરવાની હોય તે ન જ થઈ શકે એ માહિતી કોઈને આપી શકાતી નથી નમસ્કાર